નમસ્કાર મિત્રો એમએસએમ બી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તલાટી તલાટીક મંત્રીની અંદર કઈ જન્મ તારીખવાળા આની અંદર અરજી કરી શકશે સાથે જ મિત્રો લાયકાતની અંદર શું ફેરફાર જોવા મળશે તો મિત્રો જિલ્લા પ્રમાણે શું જગ્યાઓની અંદર ફેરફાર થયો છે કે નથી એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું સાથે મિત્રો આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે એની પણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે એ જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમને જોવા મળશે કે જિલ્લા પ્રમાણે જગ્યાઓ આપેલી છે તો આ પ્રમાણે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર જે ટોટલ જગ્યાઓ ત્રણ હજાર ચારસો ને સાડત્રીસ જગ્યાઓ છે જે નવા ફેરફાર મુજબ આટલી રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો તલાટી કમ મંત્રી એની અંદર જે ઓફિશિયલ જાહેરાત અંતર્ગત ત્રણ હજાર ચારસો ને સાડત્રીસ જગ્યા ઉપર ભરતી થવાપાત્ર રહેશે જે તેત્રીસ જિલ્લાઓ પ્રમાણે કેટેગરી મુજબ તમારે રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગે છે એ મિત્રોએ માત્ર એક જ અરજી કરવાની છે જે પણ જિલ્લાની અંદર તમારે ફોર્મ ભરવાનું છે તો તમારે એક અરજી જ કરવાની રહેશે તો મિત્રો આ જે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો એ અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર ધોરણ બાર પાસ ઉપર આ ભરતી રહેલી છે તો મિત્રો આની અંદર જો તમે ધોરણ બાર દસ પાસ કર્યું છે અને તમારે કોઈ પણ ઇક્વલ અંતર્ગત જો બે વર્ષનો કોર્સ કરેલો હોય ડિગ્રી કોર્સ જે બોર્ડ અથવા કોઈ પણ યુનિવર્સિટી રિગાર્ડિંગ હોવો જોઈએ તો બે વર્ષનો ડિગ્રી કોર્સ કરેલો હોય એ પણ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે મહત્વની બાબત આપણે જાણીએ કે જે પણ મિત્રો અરજી કરવા માંગે છે એ મિત્રો માટે ધોરણ બાર પાસ જો તમે કરેલું છે એ પણ મિત્રો અરજી કરી શકશે તો ઘણા બધા મિત્રોની એ સવાલ છે કે ઉંમરની અંદર તમારી ઉંમર જે અઢાર વર્ષ છે તો કઈ તારીખ સુધી તમારે જો અઢાર વર્ષ કમ્પ્લીટ થયા હોય એ મિત્રો અરજી કરી શકે તો એ અંતર્ગત આપણે જાણીએ તો તો મિત્રો આપણે ઉંમરની અંદર મહત્ત્વની જાણકારી કે વયમર્યાદા માટે નિર્ધારિત તારીખ તો મિત્રો આની અંદર પંદર બે બે હજાર બાવીસના રોજ તમારા જો અઢા અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે જે પણ મિત્રો અરજી કરવા માગે છે અને એની અંદર આપણે જાણીએ કે બે હજાર ત્રણની અંદર જે લોકોનો જન્મ થયો છે એ પણ મિત્રો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે પંદર બે બે હજાર બાવીસની અંદર જે ચૌદ તારીખ ગણીએ તો ચૌદ તારીખની અંદર જો તમારે અઢાર વર્ષ પૂર્ણ થયા છે તો તમારી જે અરજી છે એ માન્ય ગણવામાં આવશે અને ઉંમરની અંદર આ પ્રકારે તમારી રહેશે તો અઢાર વર્ષથી લઈને જે છત્રીસ વર્ષની ઉંમર રાખવામાં આવી છે એ તમામ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર જે જરૂરી પુરાવા છે એ કયા કયા જો હશે એના વિશે જાણીએ તો તો મિત્રો તલાટીકમ મંત્રીની અંદર સૌથી પહેલાં તો લાયકાતનો પુરાવો એટલે કે ધોરણ દસ બાર પાસ ઉપર આ ભરતી આવેલી છે તો ધોરણ બાર પાસનો જે તમારી માર્કશીટ છે એ રાખવાની રહેશે જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે ડિગ્રી કરેલી છે એ પણ મિત્રો વધારાની જે એજ્યુકેશન છે એટલે કે લાયકા છે એ પણ સર્ટિફિકેટ તમે એની અંદર અપલોડ કરી શકો છો અને જે પણ સર્ટિફિકેટ તમે અપલોડ કર્યું છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર જે પ્રમાણે સર્ટિફિકેટ છે એ પ્રમાણે લઈ જવાનું રહેશે તો મિત્રો વધુમાં એલસી કે જે છાળા છોડાનું પ્રમાણપત્ર છે એ તમારે રાખવાનું રહેશે જે પણ મિત્રોએ શાળા જોડાનું પ્રમાણપત્ર તમારી જોડે હોય એ તમારે અવશ્ય રાખવાનું છે એ પણ અપલોડ કરવાનું છે સાથે મિત્રો જન્મ અને પ્રમાણપત્ર જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે એ તમારે જે જગ્યાએ જન્મ થયો હોય એનો જે દાખલો હોય છે એ તમારે રાખવાનું રહેશે સાથે મિત્રો જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જે મામલતદારમાંથી તમને મળે છે એની અંદર એસસી એસ ટી અને ઈડબ્લ્યુ ના જે કેન્ડિડેટ છે જેમને જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય એ મિત્રોએ જે જાતિનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે સાથે મિત્રો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવાની અંદર તમે આધાર કાર્ડ અથવા તમારું જે લાઇટ બિલ છે એ રજૂ કરી શકો છો જે તમે રહેઠાણ એટલે કે જે તમે ગામડાની અંદર રહેતા હોય તાલુકાની અંદર રહેતા હોય શહેરની અંદર રહેતા હોય એ અંતર્ગત તમારું લાઇટ બિલ રેજિસ્ટ્રાર્ડના પુરાવા તરીકે અપલોડ કરી શકો છો સાથે મિત્રો આની અંદર ઓળખનો પુરાવો ઓળખના પુરાવાની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું તો ઓળખનો પુરાવો તમે તમારું આધાર કાર્ડ છે વોટર આઈડી કાર્ડ છે લાઇસન્સ છે એ અંતર્ગત તમે ઓળખનો પુરાવો આપી શકો છો સાથે મિત્રો આની અંદર કોમ્પ્યુટર સર્ટિફિકેટ તો કોમ્પ્યુટર બેઝિક સર્ટિફિકેટ માગેલું છે કોઈ પણ માન્ય સંસ્થા જેની અંદર તમે બેઝિક સર્ટિફિકેટ અંતર્ગત ત્રણથી છ મહિનાનો કોર્સ કરેલો હોય એ પણ મિત્રો માટે યોગ્ય રહેશે અથવા યુનિવર્સિટીમાં ત્રિપલ સી કોર્સ કરેલો હોય એ પણ માન્ય રાખવામાં આવશે તો આઈટીઆઈની અંદર તમે કોપા કરેલું છે એ પણ માન્ય રાખવામાં આવશે સાથે જ મિત્રો મહત્ત્વની એ બાબત છે કે ધોરણ દસમાની અંદર પ્લસ ધોરણ બારમાની અંદર જો તમે કોમ્પ્યુટર વિષય સાથે ધોરણ દસ અને બાર પાસ કર્યું છે તો તમારે કોઈપણ પ્રકારના કોમ્પુટિવ સર્ટિફિકેટની જરૂર નથી તમારે માત્ર એની અંદર તમારી ધોરણ દસમાની અને બારમાની માર્કશીટ છે એ અપલોડ કરવાની રહેશે સાથે મિત્રો રમતગમત તો મિત્રો આની અંદર રમતગમત અંતર્ગત જો તમે ફોર્મની અંદર સિલેક્ટ કર્યું છે તો એનું પ્રમાણપત્ર જો નથી કર્યું તો એ જરૂરી નથી તો મિત્રો જે પણ માજી સૈનિક છે તો માજી સૈનિકનું જે સર્ટિફિકેટ છે એ રજૂ કરવાનું રહેશે સાથે મિત્રો વિધવા વિધવા મહિલાઓ છે એમને વિધવા હોય એ અંગેનું પ્રમાણપત્ર જો વાર લગ્ન કર્યા છે તો એ તમારે જરૂરી નથી તો મિત્રો આની અંદર દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ પણ તમારે રજૂ કરવાનું રહેશે સાથે મિત્રો સરકારી જો નોકરી કરતા હોય એ અંતર્ગત ના અરજીનું જે તમારે સાત દિવસની અંદર અરજી કરવાની છે એ ઓનલાઈન કરવાની છે જે ઓફિશિયલ વેબસાઇટ અંતર્ગત રહેશે કે જો તમે અર્ધ સરકારી પ્રાઇવેટ ભરતી અંતર્ગત તમે જોબ કરતા હોય એનું નામ આધાર પત્રક છે એ પણ તમારે ભરવાનું રહેશે તો મિત્રો આની અંદર પરીક્ષા ફી જે પણ મિત્રોએ જે ચલણ ભર્યું છે એટલે કે જે જનરલ કેટેગરીમાં છે એ મિત્રોએ જે ચલણ ભર્યું છે એ તમારે રિસિપ્ટ છે અપલોડ કરી જે નંબર આવે છે એ અપલોડ કરવાનો રહેશે જ્યારે પણ તમે એક્ઝામ માટે જાઓ ત્યારે તમારે એ રિસિપ્ટ લઈ જવાની રહેશે સાથે મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર પણ તમારે જે ફી ભરાની રિસિપ્ટ છે એ તમારે આપવાની રહેશે તો મિત્રો સાથે જ મિત્રો આપણે જાણીએ જે પણ મિત્રોએ ઓનલાઈન અરજી કરી છે તો ઓનલાઈન અરજી અંતર્ગત તમારી જે પ્રિન્ટ છે એ તમારે સાચવવાની છે કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંતર્ગત તમે ઓનલાઈન અરજીની જે પ્રિન્ટ છે એ માગશે તો તમારે જે ઓનલાઈન પ્રિન્ટ કરાવી છે એ તમારે પ્રિન્ટ કાઢી અને સાચવી અને જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે એ પ્રિન્ટ આપવાની રહેશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી આ અંતર્ગત જો તમારે કોઈ પણ માહિતી જાણવી હોય તો કમેન્ટ અવશ્ય કરજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત